નાનો તો ત્યારે સ્કૂલમાં એમ આમ તો કહેવાય કે જ્યારે બાલ મંદિરમાં જાતા હતા ત્યારથી જ એમ ગાવાનો શોખ હતો તો અમારા જે ટીચર્સ લોકો એમ કંઈ ગાવાનો કંઈ એવો કોઈ પ્રસંગ હોય ત્યારે તરત મારા નામથી યાદ કરે કે ચલો ભાઈ આવો પ્રસંગ છે તો આપણે રાકેશને બોલાવો એમ એ ગાય છે અને મને ગાવું ગમતું છેકથી મારો મારો શોખ હતો ગાવાનો મને બહુ મજા આવતી ગાવાની લે 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 કચુકો લે કચુકો લે વેવણ લે કચુકો લે ફૈના ઘેર જાજે તું મારું નોમ લેજે લે લે કચુકો લે 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 કચુકો લે એ લોકોને શું કહેશો કે વિશેષ વિદ દિનેશ ચેનલને તમારા ચાહકો સબસ્ક્રાઇબ શા માટે કરે હું તમને ખાસ એટલા માટે કહીશ કે આ જે ઇન્ટરવ્યૂ છે એકદમ જેન્યુન ઇન્ટરવ્યૂ હોય છે આમાં કોઈ પણ પહેલેથી મતલબ ડિસ્કસ કરેલી હોતી નથી તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લોકોના ઇન્ટરવ્યુ આ બીજું કોઈ પણ જોશો તો એ તમને એકદમ પ્યોર જોવા મળશે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું હું કહીશ ફરકે ફરકે ફૂદુ ફરકે એક ફૂદુ રે ફૂદુ સેનુ રે ફૂદુ ફરકે સે ફૂદુ ઉડુ વૈસાખી વાય રે રે ફરકે ફરકે ફૂદુ ફરકે